કેમ પેલા રામ માટે વ્યર્થમાં વિલાપ કરે છે સીતા? તું જાણતી નથી કે ભવિષ્યમાં તારા માટે કેવા ઉપહાર, કેવું ઐશ્વર્ય અને કેવું સુખ રાહ જુએ છે. તું સોનાની લંકાની પટરાણી બનવાની છે. પટરાણી, આ સંસારની સુંદરમાં સુંદર સ્ત્રી તારાથી ઈર્ષ્યા કરશે. નહીં લે મારું નામ તારા ગંદા મુખેથી. તારા જેવા પાપી સાથે રહેતા પહેલા હું મારા પ્રાણ ત્યાગી દઈશ. મારા સ્વામી શ્રી રામ છે. શ્રી રામ. કોઈ છે? મારી રક્ષા કરો. સીતા, હું આવી ગયો છું. ચિંતાની કોઈ આવશ્યકતા નથી. જટાયુજી, મને આ રાક્ષસ રાવણથી બચાવી લો. તું શું સમજે છે સીતા? આ પક્ષી મારો માર્ગરોગ છે. રાવણ, મારી ઉપસ્થિતિમાં તું સીતાને નહીં લઈ જઈ શકે. ચંદરપુર દક્ષિણમાં છે, ઠીક એની ઉત્તરમાં છે ચાંદપુર. ઉત્તર દિશામાં મોતનું જંગલ છે. વાદળી મોતીઓની માળા મોતના જંગલના દક્ષિણ ભાગમાં મળશે. દક્ષિણ ભાગમાં સુગ્રીવ મારા કરતા પહેલા અહીંયા પહોંચી ગયો હતો, પરંતુ આ કાર્ય તો હનુમાનનું છે. એ
એનો અર્થ હનુમાન પણ સુગ્રીવની સાથે છે. કઈ વાંધો નહી, મારી સામે આવતા જેની અર્ધી શક્તિ તો આમ જ સમાપ્ત થઈ જશે, પછી એને મારવો સહેલું થઈ જશે. ચાલો મોતના જંગલ તરફ ચાલો. અહીંયા તો કોઈ પણ નથી. તમે જે પણ હો, તમારો જે વાલો હોય તો ચાલ્યા જાઓ અહીંયાથી. સારું થયું આપના દર્શન થયા. હું તો સમજતો હતો અહીંયા કોઈ જીવ જંતુ પશુ પક્ષી નર નારી કોઈ છે જ નહીં. મારાથી ડરો નહીં, હું આપને હાનિ પહોંચાડવા નથી આવ્યો. મને ચંદ્રપુર ગામ ક્યાં છે બસ એ જણાવી દો. મારે ત્યાં જવું છે અને અહીંયા કોઈ છે પણ નહીં. એક આપ જ છો જે મારી મદદ કરી શકો છો. તમે ખોટું નહીં લગાડતા, પણ એક વાત પૂછું, અહીંયા રહેવા વાળા ક્યાં ગયા? હવે એ લોકો નથી રહ્યા, બધાને મારી નાખ્યા. મારી નાખ્યા? કોણે મારી નાખ્યા? મોતના જંગલમાં આત્માઓ રહે છે, ત્યાં ઉત્તર દિશામાં. શું આપ વાદળી મોતીની માળા વિશે કંઈ જાણો છો? જાઓ, ચાલ્યા જાઓ અહીંયાથી, જાઓ અને ફરી પાછા અહીંયા નહીં આવતા. એ આત્માઓ પણ એ મોતી માટે અહીંયા આવ્યા હતા. ભાગો, તમે એક ક્ષણ પણ અહીંયા રોકાયા તો હું તમારો પ્રાણ લઈ લઈશ. સુગ્રીવજી ક્યાં હશે? તેઓ અત્યાર સુધી અહીં આવ્યા કેમ? અરે ભાઈ, તમે તો અહીંયા ના જ લાગો છો. કહી શકો છો મોતનું જંગલ ક્યાં છે? એ તો નહીં નહીં, ત્યાં નહીં જતા, ક્યારેય નહીં જતા. તમે ડરો નહીં, મારે ત્યાં કામ છે. તમે માત્ર મને ત્યાંનો માર્ગ દેખાડી દો. તમારી મરજી, પાસે જ છે એ પેલી દિશામાં. જોખમ છે વનમાં, ધ્યાનથી જજો. હા હા, ધન્યવાદ. ધ્યાન રાખજો પોતાનું. ક્યાંક તેઓ સીધા મોતના વનમાં તો નથી ગયા ને? મારે ત્યાં જવું જોઈએ. ક્યાં જાઓ છો? મોતના વનમાં. મરવા માંગો છો? ગામની આ દશા જોઈને તમે મોતના મોમાં જવા માંગો છો? મને કોઈ આત્માનો ભય નથી. એ આત્માઓ દુરાત્માઓ છે. પવિત્ર આત્માઓ નથી, એ દરેક પ્રાણીના પ્રાણ લઈને પ્રસન્ન થાય છે. મનુષ્યના શરીરથી એવી રીતે પ્રાણ ખેંચી લે છે કે જો જોતામાં મનુષ્યનું હાડ પિંજર રહી જાય છે. સુગ્રીવજીના પ્રાણ જોખમમાં છે. જો પોતાને વીર સમજતો હોય તો સામે આવ અને મારી સાથે યુદ્ધ કર. હું અવશ્ય જ તારી સામે થોભીને યુદ્ધ કરત જો તારું મૃત્યુ મારા હાથે લખ્યું હોત. પરંતુ તારું મૃત્યુ તો પ્રભુ શ્રી રામના હસ્તે લખ્યું છે. રાવણ સે યે કહે જટાયુ, ખતમ હો ચલી તેરી આયુ. હે દુરાચારી, હે અહંકારી, આ ગઈ તેરી મૃત્યુ કી બારી. સ
પણ હું તને એટલો ઘાયલ કરી દઈશ કે તું જાનકી ને તારી સાથે નહીં લઈ જઈ શકે. પ્રભુ યહ કામ કરેંગે નાશ તેરા શ્રી રામ કરેંગે.